નમસ્કાર દર્શક મિત્રો, હું જુનાગઢ બાબા ભાવીની સ્પીડ ન્યૂઝ 70 માં આપ સૌનું સ્વાગત કરું છું. જોઈશું આજના સમાચાર વિગતવાર. જુનાગઢ કેશોદ તાલુકાના અખોદડ ગામના ખેડૂતોએ ખેતરોમાં ભરાયેલા રહેતા પાણીના નિકાલની માંગણી કરી અખોદડ ગામના બોકડિયા વિસ્તારમાં વરસાદી નદીના પાણી લાંબો સમય સુધી ભરાયેલા રહેતા હોય રસ્તાની બંને બાજુ પાણીના નિકાલ માટે ગટર કરવાની માંગ સાથે ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ તથા તાલુકા વિકાસ અધિકારી સહિતને લેખિતમાં રજૂઆત કરી કેશોદ તાલુકાના અખોદડ ગામે બોકડિયા વિસ્તાર તરીકે ઓળખાતી સીમમાં ચોમાસામાં ઉજત, સાબલી તથા ટીલોડી સહિત ત્રણ નદીઓના પૂરના પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળતા લાંબો સમય સુધી ખેતરોમાં પાણી ભરાયેલા રહેતા હોવાથી ખેડૂતોની ખેત પેદાશો દર વર્ષે નિષ્ફળ જાય છે. ખેડૂતો દ્વારા છેલ્લા 2 વર્ષથી તંત્રને રજૂઆત કરવામાં આવે છે, છતાં પાણીના નિકાલનો પ્રશ્ન હલ થતો ન હોવાથી અખોદર ગામના બોકડિયા વિસ્તારના ખેડૂતોએ ગ્રામ્ય પંચાયતના લેટરપેડમાં ખેડૂતોની સહીઓ સાથે ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર, પાણી પુરવઠા અને તાલુકા વિકાસ અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી ખેડૂતોના ખેતરોમાં ભરાયેલ પાણીના નિકાલ માટે ખેતરોની બાજુમાં આવેલ રસ્તાની બાજુમાં સરકારી પડતર જમીનમાં પાણીના નિકાલ માટે ગટર કરી આપવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે અને જો ખેડૂતોના ખેતરોમાં ભરાયેલા પાણીના નિકાલનો પ્રશ્ન તાત્કાલિક હલ કરવામાં નહીં આવે તો ખેડૂતો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.